હેલો નમસ્તે જય શ્રી કૃષ્ણ, કેમ છો? તો ગાઈસ, સ્વાગત છે તમારું બધાનું ફરીથી નવા વિડીયો અંદર. તો ગાઈસ, આજે છે કૃષ્ણ ભગવાનનો જન્મદિવસ એટલે કે જન્માષ્ટમી. તો બધાને પહેલાં તો હેપી જન્માષ્ટમી કહી કે હું આવેલો છું બગદાણા, અને ખાસ અહીંયા જે લોકોની ભીડ છે એ બધા ભગવાનના દર્શન માટે ખૂબ જ લોકો ઉમટી પડ્યા છે, અને એના માટે જે ભંગો પ્રસાદ છે. તો આજે હું અત્યારે એક્ઝેક્ટ જે બગદાણામાં પ્રિય રસોડું છે તો એમાં આવી ગયો છું. આજે હું તમને અહીંયા ભંગો બધું જ રસોડું, જેટલી પણ વસ્તુ બને છે, કેટલી ક્વોન્ટિટીમાં બને છે, કેટલી કેવી ક્વોલિટી છે, બધું જ દેખાડવાનું છે. તો વિડીયોમાં એન્ડ સુધી રહેજો, અને ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલના સબસ્ક્રાઈબ કરી નાખજો. તો ગાઈઝ, અહીંયા તમે જોઈ શકો છો કે જે આ ગાંઠિયા છે એના મોટા ને મોટા જે કહેવાય કે પ્લેટો ભરી છે, તમે જોઈ શકો છો અહીંયા. તો ગાઈઝ, આ તમે જે જોવો છો તો અહીંયા સરસ મજાના જે ગાંઠિયા એ બનાવવાનું ચાલુ છે. અહીંયા તમે જોઈ શકો છો સરસ મજાના જે ગાંઠિયા છે એ બની રહ્યા છે ગરમા ગરમ, અને તાજે તાજા જે અહીંયા ભક્તો આવે છે તો એના માટે સ્પેશિયલી એમ કહેવાય કે ગરમા ગરમ ગાંઠિયાનો પ્રસાદ હોય છે. તો ગાઈઝ, અહીંયા તમે જોઈ શકો છો કે સરસ મજાના જે રોટલી માટેના કહેવાય કે લોટ બંધાય અને તૈયાર થઈ રહ્યો છે. તો ગાઈઝ, અહીંયા તમે જોઈ શકો છો કે સરસ મજાની જે રોટલી તૈયાર થઈ રહી છે. અને આ તમે જોવો છો કે ભૂસું એમાં કહેવાય કે જે કપાસ હોય તો એનું બનાવેલું છે. અને અહીંયા તમે જુઓ તો તેલના મરચાંના જે કહેવાય કે મસાલા બધો, અને આ તરફ રીંગણા છે સુધારેલા, એના ટોપના ટોપ જ ભર્યા છે. અને આ તમે જોઈ શકો છો કે કહેવાય કે બહુ ખૂબ જ મોટી પ્રમાણમાં અહીંયા દાળ બનાવવામાં આવે છે. કદાચ હજારો નહીં પણ લાખો લોકો આવી જાય ને તો પણ અહીંયા ક્યારેય પણ દાળની કમી ના વર્તાય. અને અહીંયા જો તો આ જે છે એ ચોખા બની રહ્યા છે, એમ કહેવાય કે ચોખાના પણ મોટા મોટા ટોપના ટોપ જ છે એ તમે જો. અને સામે પબ્લિક જે છે બધું સેવા કરી રહ્યું છે, અને સામે જે ભાવિ ભક્તો છે પ્રસાદ લઈ રહ્યા છે. તો ગાઈઝ, તમે ઉપર જે ચોખા મોટા ટોપમાં ચડતા જોયા તો એ તમે જુઓ અહીંયા, તો આવી રીતના કંઈક એ ટોપમાંથી સીધે સીધા મોટી પ્લેટની અંદર લેવામાં આવે છે, અને પછી એ સીધા જ તે પીરસી દેવામાં આવે છે. અહીંયા જુઓ તો બધું જ પાણી જે છે એ કાઢી નાખવામાં આવે છે. અને આ તમે જોઈ શકો છો કે તૈયાર શાક છે એના મોટા ને મોટા કહેવાય કે ટોપના ટોપ ભરેલા છે, અને અહીંથી સ્વયંસેવકો પીરસવા માટે લઈ જાય છે. અને અહીંયા તમે જુઓ તો માતાઓ જે રીંગણા સુધારી રહી છે, રીંગણાનો જથ્થો પણ તમે જોઈ શકો છો કે મોટા પ્રમાણમાં છે, હજારોની સંખ્યામાં નહીં પણ લાખોની સંખ્યામાં લોકો આવવાના છે, એટલા માટે રીંગણાની પણ કહેવાય કે ક્વોન્ટિટી ખૂબ જ પ્રમાણમાં છે.